દેવીશભાઈ પટેલે ખેતીમાં અનેકવિધ વૈજ્ઞાનિક પ્રયોગો કરી ચરોતરના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. આ વર્ષે ખેતીમાં કુલ 3 વીઘામાં દેવીશભાઈએ નક્ષત્ર આધારિત ખેતી કરી 52 વીઘા 193 બેગ એટલે કે 9650 કિલો એમ કુલ 28950 કિલો બટાકાનું બમ્પર ઉત્પાદન કર્યું છે. આ બટાકાને તેઓ પોતાના કોલ્ડ સ્ટોરેજમાં સુરક્ષિત રાખે છે, તેમજ બટાકાની સૂકી વેફર બનાવી ગ્રાહકોને ડિજિટલ માર્કેટિંગના આધારે સીધું જ ઓનલાઈન વેચાણ કરે છે. ખેતરમાં આપણે જ્યારે ખેતી કરતા હોઈએ ત્યારે અલગ અલગ પ્રકારના ઇનપુટ્સ આપણે વાપરતા હોઈએ છે ઉત્પાદન માટે. તો નક્ષત્ર આધારિત ખેતી એ પણ એક પ્રકારની ખેતીની પદ્ધતિ છે જે ઋષિમુનિઓ અને ઘૈડીઓ આપણે ફોલો કરતા હતા. બેઝિકલી એક સાયન્સ જ છે, પણ આપણે એને સમજી નથી શકતા. એને કહેવાય છે લ્યુનર કેલેન્ડર. જો તમે લ્યુનર કેલેન્ડર જે કંઈ પણ આવા ખેડૂત પાસેથી ખેતી કરતા હોય એમની પાસેથી મળી જાય છે, હવે તો ઇન્ટરનેટ પર અને ગૂગલ પર પણ તમને લ્યુનર કેલેન્ડર મળી જતું હોય છે જે દર વર્ષે તૈયાર થતું હોય છે. અને હવે આવીને મોબાઈલ એપ પણ હોય છે. નક્ષત્ર આધારિત ખેતી એને કહેવાય છે કે જે ચંદ્રની કળા ઉપર આપણા પૃથ્વી પર અને પાક ઉપર અને સજીવ સૃષ્ટિ પર એની અસર થતી હોય છે. અને એ જો તમે એની અસર છે એ જે વધ સુધી જે પદ્ધતિ છે એ જો તમે સમજો છો અને એ પ્રમાણે તમે તમારા ખેતીની અંદર વાવેતર, ઉત્પાદન, કાપણી, લણણી, એની ખેતી મજૂરીનું જો આયોજન કરો છો તો એક્ઝેક્ટલી એની અસર આપણા પાક ઉપર પડે છે, જેની ગુણવત્તામાં, ઉતારામાં વધારે સારી અસર પડે છે. અમે કોઈ ખાતર એપ્લિકેશન કરવાની જરૂર નથી, પણ એ જે સમય છે એ સમયને સમજીને એની સાથે જે કામ કરવાની પદ્ધતિ છે એ જો તમે જાણો છો તો તમને એની સારી અસરો એ ઉત્પાદન પર. એના દેવીશભાઈ એક આધુનિક ખેડૂત છે. તેઓ જુદી જુદી યુનિવર્સિટીઓમાં જઈ ત્યાંથી ખેતી વિષયક સંશોધનો વિશે સતત માહિતગાર રહે છે. ખેતીના નવતર સંશોધનોનું પોતાના ખેતરમાં પ્રયોગો દ્વારા પરીક્ષણ કરે છે અને ત્યાર પછી તેઓ જાત અનુભવથી પોતાની ખેતીના સફળ પ્રયોગોને અન્ય ખેડૂતો માટે ખુલ્લા મૂકીને ખેતીની નવી પરિકલ્પના ઊભી કરવાનું કાર્ય કરી રહ્યા છે. નક્ષત્ર આધારિત ખેતીની વાત કરીએ તો પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ દ્વારા થતી ખેતીનો પ્રકાર છે. અર્વાચીન સમયમાં તેને બાયોડાયનેમિક ખેતી પણ કહે છે. ઇન્ટરનેટ અને ગૂગલ પર લ્યુનર કેલેન્ડર ઉપલબ્ધ છે. નક્ષત્ર આધારિત ખેતી એટલે એક ચંદ્રની કળાઓની પૃથ્વી પર થતી અસરો મુજબ કરવામાં આવતી ખેતી. વનસ્પતિ જીવન નિયમિત ઉત્પાદન દર હાંસલ કરવા માટે સૂર્ય, ચંદ્ર, ગ્રહો અને તારાઓના અસ્તિત્વથી પ્રભાવિત થાય છે. બ્યુરો રિપોર્ટ, ટ્રેન્ડિંગ ગુજરાત.